સમાચારથી રાજકોટમાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો છે જન્મદિવસની ઉજવણીમાં હવામાં ફાયરિંગ થયું એક બાદ એક છ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરાવવામાં આવ્યા વિડિયો ક્યાંનો છે એ હજુ સામે નથી આવ્યું વિડિયો અંગે ન્યૂઝ એટીન પુષ્ટિ કરતું નથી પરંતુ આ વીડિયો રાજકોટની આસપાસનો જ હોવાનું મનાય છે રાજકોટનો હોવાનું મનાય છે રાજકોટમાં સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બાદ એક આ યુવક છ રાઉન્ડ ફાયર કરી રહ્યો છે જોકે આ વીડિયો ક્યાંનો છે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી પોલીસ પણ આ લઈને તપાસ કરી રહી છે વિડીયો અંગે ન્યૂઝ એટીન પુષ્ટિ કરતું નથી તો હવે આપણે બતાવીએ વડોદરાના પણ આવા જ કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે વડોદરામાં રાત્રિ કર્ફ્યુનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં જાહેરમાં તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી છાયાપુરી રેલવે સ્ટેશન નજીકનો આ વીડિયો હોવાની ચર્ચા છે રાત્રિ કરફ્યુનો નિયમના અહીંયા ધજાગરા ઉડી ગયા છે ફેઝાન નામના યુવકનો જન્મદિવસ હતો વિડીયોના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો છે હાલમાં વીડિયોમાં દેખાતા સાત લોકોની અટકાયત કરવામાં આવી છે વડોદરામાં રાત્રી કરફ્યુનો આ વીડિયો જાહેરમાં તલવારથી કેક આપી જન્મદિવસની ઉજવણી કરી છાયાપુરી રેલવે સ્ટેશન નજીકનો આ વિડિયો છે રાત્રિ કરફ્યુનો જે નિયમ છે તેના અહીંયા ધજાગરા ઉડી રહ્યા છે ફૈઝાન નામના યુવકનો જન્મદિવસ હતો અને વિડિયોના આધારે પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે અને હાલમાં વિડીયોમાં દેખાતા સાત જેટલા યુવકોની અહીં અટકાયત પણ કરી લેવામાં આવી છે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે વિડીયોના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો છે નિયમોની કેવી રીતે એસી તેસી થઈ રહી છે આ બંને તસવીરો જુઓ એક તસવીર છે રાજકોટની કે જેમાં જન્મદિવસની ઉજવણી થાય છે અને તેમાં છ રાઉન્ડ જેટલા હવામાં ફાયર કરવામાં આવે છે જોકે આ વિડિયો રાજકોટની અંદર વાયરલ થઈ રહ્યો છે પરંતુ રાજકોટનો જ છે એવી હજુ પુષ્ટિ થઈ શકી નથી અને બીજી તસવીર આપ જોઈ રહ્યા છો જે વડોદરાની છે વડોદરામાં છાયાપુરી રેલવે સ્ટેશન પાસે આ વિડિયો જે છે એમાં જાહેરમાં તલવારથી કેક કાપતો આ વિડીયો છે કોરોના ગાઈડલાઇન્સના અહીંયા આ ઉડાડવામાં આવ્યા

તો બે અલગ અલગ તસવીરો બતાવીએ કે જેમાં કેવી રીતે જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે આપ જોઈ શકો છો પહેલી તસવીર છે રાજકોટની અને બીજી તસવીર છે વડોદરાની પહેલી તસવીરમાં એક યુવક જન્મદિવસની ઉજવણીમાં છ રાઉન્ડ ફાયરિંગ કરી રહ્યો છે આ પણ નિયમ વિરુદ્ધ છે અને બીજો જે બીજી તસવીર આપ જોઈ રહ્યા છો વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશનની આસપાસનો આ વિડીયો કે જેમાં જાહેરમાં તલવારથી કેક કાપવામાં આવી રહી છે આ પણ જાહેરનામાનો ભંગ થઈ ગયો છે અને અહીં પણ યુવકો જે છે એ કેટલા બેદરકાર છે બેખોફ છે કે નિયમોના છડેચોક ધજાગરા ઉડાવી રહ્યા છે પ્રવાસ દરમિયાન હવે ધ્યાન રાખજો તમારા કિંમતી સામાનનું ખાસ ધ્યાન રાખજો પાટણમાં એક ચોરી કિસ્સાનો ભેદ ઉકેલાઈ ગયો છે જેમાં એક યુવતી પ્રવાસી બનીને લોકોની બેગ કાપી ચોરી કરતી હતી ચાણસમાં પોલીસે આવી જ એક ચોરીનો ભેદ ઉકેલ્યો છે ચાણસમાં એસટી ડેપોમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો છે ચાણસમાં એસટી ડેપોમાંથી એક મહિલાએ પર્સને બ્લેડ વડે ચેકો મારી સોનાના દાગીનાની ચોરી કરી પોલીસના મતે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયાના સોનાના દાગીનાની ચોરી થઈ

ધરપકડ પણ કરી લેવામાં આવી છે પોલીસે આ ભેદ ઉકેલી નાખ્યો છે તો આપ પણ જ્યારે રેલવે સ્ટેશન પર કે રેલવેની અંદર મુસાફરી કરો છો તો ખાસ તમારા સામાનનું ધ્યાન રાખવું કારણ કે આ પ્રકારના જે ચોર તત્વો છે એ રેલવે સ્ટેશનમાં અથવા રેલવે મુસાફરી દરમિયાન જોવા મળતા હોય છે અને બેગની તફડંચી કરી જાય છે અથવા તો બેગમાંથી બ્લેડ વડે છેકો મારીને કિંમતી સામાન જે છે એ લઈ જતા હોય છે ત્રણ અલગ અલગ તસવીરો આપને બતાવીએ કારણ કે આ પ્રકારે ત્રણ અલગ અલગ જે ચોરીને અંજામ આપવામાં આવે છે તેની આ તસવીરો છે તો એક ચોરીના આ ત્રણ અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કેવી રીતે આ ચોરી થઈ એ આપને બતાવી રહ્યા છે જેમાં એક મહિલા છે એ બ્લેડ વડે ચખો મારીને સામાન જે છે એ કાઢીને કાઢવાનો પ્રયત્ન કરી રહી છે બીજી તસવીર જુઓ કે કેવી રીતે ચોરીથી જેમાં આરોપી જે છે એ પોલીસની ગિરફતમાં આવી ગઈ છે આ મહિલા જેની પોલીસે અટકાયત કરી લીધી છે તપાસમાં હવે વધારે પણ ખુલાસા થશે કે તેને અત્યાર સુધી કેટલી ચોરીને અંજામ આપ્યો છે ત્રીજી તસવીરમાં તેની પાસેથી જે સામાન છે ચોરીનો સોનાના દાગીના છે એ પણ રિકવર પોલીસે કરી લીધા છે તો ચોરીનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે એક મહિલા ચોરીને અંજામ આપતી હતી રેલવે મુસાફરોને નિશાન બનાવતી હતી રેલવે સ્ટેશન પર જે લોકો કિંમતી સામાન લઈને જતા હોય તેને નિશાન બનાવતી હતી જેમાં પોલીસે આ મહિલાની તો અટકાયત કરી લીધી છે તેની પૂછપરછમાં વધુ કેટલીક ચોરીના ભેદ પણ ઉકેલાશે મોડલ બનાવવાની લાલચ આપીને યુવતી પર દુષ્કર્મની ઘટના બની છે લાલબત્તી સમાન આ કિસ્સો વડોદરામાં બન્યો છે જેમાં દિલ્હીની એક યુવતીને મોડલ બનાવવાની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું યુવતીની ફરિયાદના આધારે વડોદરા પોલીસે રાજ મિશ્રા નામના શખ્સ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આરોપીએ હોટલમાં યુવતીને બોલાવી દુષ્કર્મ આચર્યું એક્ટિંગ અને મોડેલિંગમાં રસ હોય તો વડોદરા આવવું પડશે એવું કહીને દુષ્કર્મ આચરતો હતો પોલીસ ફરિયાદ પ્રમાણે હોટલમાં યુવતીના નગ્ન ફોટા અને વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપતો ત્યારબાદ નરાધમે યુવતી પાસે પચાસ હજારની ખંડણી પણ માંગી સમગ્ર ઘટનામાં નરાધમે કરમા ફિલ્મ પ્રોડક્શનના કાસ્ટિંગ ડાયરેક્ટરની ઓળખાણ આપી જેમાં રજનીશ મિશ્રા ફોન પર અલગ અલગ નામેથી આવી ઘટનાને અંજામ આપતો બહુ નામધારી અને બહુરૂપી રજનીશ મિશ્રાની ધરપકડના ચક્રો પણ પોલીસે ગતિમાન કર્યા છે નું નામ રાજ હશે રજનીશ મિશ્રા છે એ આઠ થી દસ છોકરીઓના જુદા જુદા ફેક એકાઉન્ટ બનાવીને અલગ અલગ છોકરીઓને મોડેલિંગ માટે લાલચ આપે છે અને એના માટે યુપી માં અને બીજી જગ્યાઓએ પણ છોકરીઓને છેતરે છે એટલે આ બાબતે અમે આરોપીની ખૂબ જ નજીકમાં છે ટૂંક સમયમાં અમે આરોપીને પણ